हिंदुस्तान का नारा गूंज रहा है दुनिया में, हिंदुस्तान का नारा चमक रहा है आसमान में तिरंगा हमारा, चमक रहा है आसमान में तिरंगा हमारा। माननीय आचार्य साहब श्री वंदनीय गुरुजनों तथा हमारा वाहला विद्यार्थी मित्रों भाइयों और बहनों, आज हूँ 15 अगस्त आजादी की चळवळ में स्वतंत्र वीरों नो योगदान विषय बे शब्द कहवा जाई रही छू ते आप सब शांति थी सांभळजो। 200 वर्ष की कारमी गुलामी माथी देश ने छोड़वा स्वतंत्र बनावा हजारों नामी अनामी सपूतों ने पोताना रक्त वहाव्या छे। आपणे आ बधा अद्भुत लोगों ने मान सम्मान आपवू जोईए, तेमने आ देश माटे शुं आप्युं छे ते क्यारे ना भूलवू जोईए, केम के आ लोकोए पोताना घर परिवार सुख दुख नी परवा कर्या वगर देशनी आजादी में झंपलावी दीधुं हतुं। आवा हजारों लोकोना कुर्बानीना कारणे आपणो देश आजे आजादीना मीठा फळ चाखी रह्यो छे। आपणो देश आजे अमृत महोत्सव मनावी रह्यो छे ત્યારે આઝાદીના ખડવૈયા એવા વીર સપૂતોને યાદ કરવા જ રહ્યા। દેદી આઝાદી મમે વિના ખડક વિના ઠાલ, દેદી આઝાદી મમે વિના ખડક વિના ઠાલ, સાબરમતી કે સંતકુને કર દિયા કમાલ। સાચે જ આઝાદીના મૂળ સ્ત્રોત એવા આપણા સૌના બાપુ મહાત્મા ગાંધી, જેમણે ભારતની આઝાદીમાં મહામૂળ યોગદાન આપ્યું છે। આ મુઠ્ઠી હાથના માનવીએ તલવાર કે ઢાલ વગર માત્ર અહિંસાના બળે 150 વર્ષની સત્તા છીનવી તેમણે ભારત છોડવા મજબૂર કર્યા। ગાંધીજીના આ અભિયાનમાં લાલ પાલ પાલી ત્રિપુટી લોકમાન્ય તિલક સરદાર પટેલ જવાહરલાલ નહેરુ દાદાભાઈ નવરોજી લાલ બહાદુર શાસ્ત્રી જેવા અનેક નેતાઓનું સમર્થન મળ્યું હતું તું મુજે ખુદ દો મેં તુમ્હે આઝાદી દુંગા, તું મુજે ખુદ દો મેં તુમ્હે આઝાદી દુંગા, મેં તુમ્હે આઝાદી દુંગા ને મારો આઝાદ ચલાવનાર હિંદ સેજના સ્થાપક સુભાષચંદ્ર બોઝ અને તેમની સમગ્ર ટીમને કેમ ભૂલી શકાય। આઝાદી મેળવવા માટે તેમણે આપેલું યોગદાન અતિ મહત્વનું છે। દેશની બહાર રહીને પણ તેમણે સ્વતંત્રની ચળવળ ચલાવી હતી, તો ગુજરાતના આ કોલોતા પુત્ર શ્યામજી કૃષ્ણ વર્માને આ તબક્કે યાદ કરવા જ શકે। 1857ના વિપ્લવના પ્રથમ શહીદ મંગલ પાંડે અને વિપ્લવની મહઠો રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, બહાદુર શાહ, નાના સાહેબ પેશવા જેવા અનેક જાણીતા અને અજાણ્યા વીર સપૂતોના પ્રતાપે તો આપણને આઝાદી મળી છે, તો તેમના બલિદાનો પણ આપણે એક સમાન ગણવા જોઈએ। ભારત માતાની ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા માટે તાત્કાલિક ભારતનો પ્રત્યેક નાગરિક તન મન અને ધનથી લડ્યો હતો। તેમની આઝાદી તેમના મહામૂલ્ય યોગદાન થકી આપણે સ્વતંત્ર અનુભવી રહ્યા છીએ, તો તેમની આઝાદીને બચાવવાનો આપણે સૌ સાથે પ્રયત્ન કરીએ એ જ મારી અભ્યર્થના સાથે। ના પૂછો જમાને સે કે ક્યા હમારી કહાની હૈ, ના પૂછો જમાને સે કે ક્યા હમારી કહાની હૈ, હમારી પહેચાન તો યહી હૈ કે હમ હિન્દુસ્તાની હૈ, હમારી પહેચાન તો યહી હૈ કે હમ હિન્દુસ્તાની હૈ। વસ્તુ જમીન કે બાબત